આજે આપણે મેકઅપ વિશે વાત કરીશું. મેકઅપનું શું મહત્વ છે તેના વિશે વાત કરીશું. તો વેલકમ ટુ માય ચેનલ. મારું નામ છે હિના. તેમાં આપણે વાત કરીશું બ્યુટીની. મેકઅપ હર કોઈ વ્યક્તિને ગમે જ છે. મેકઅપ હર એજના લોકોને ગમતું જ હોય છે. સુંદર દેખાવું કોને નથી ગમતું? હર કોઈ લોકોને સુંદર દેખાવું ગમતું જ હોય છે અને હર એક લોકોની ચાહત હોય છે કે તે સુંદર દેખાય. જ્યારે પણ આપણે કોઈને મળીએ છીએ, વાતચીત કરીએ છીએ, ત્યારે આપણો ચહેરો કેન્દ્ર સ્થાને હોય છે. ચહેરાના સૌંદર્યનું આગવું મહત્વ છે. મેકઅપ દ્વારા સાધારણ ચહેરાને સુંદર અને સુંદર ચહેરાને વધુ સુંદર બનાવી શકાય છે. મેકઅપ દ્વારા સાધારણ ચહેરાને ગ્લેમરસ લુક આપી શકાય છે અને ગંભીર લુક પણ આપી શકાય છે. કયા અવસર પર કયા પ્રકારનો મેકઅપ કરવો એ મેકઅપ આર્ટિસ્ટની એક આગવી કળા છે. આઈ શેડો, હોઠોનું આકર્ષણ એ બધું મેકઅપ દ્વારા શક્ય બને છે. આજે માર્કેટમાં ઘણા પ્રકારની પ્રોડક્ટો મળતી હોય છે. એ પ્રોડક્ટ દ્વારા વ્યક્તિને આપણે એટલો સુંદર બનાવી શકીએ છીએ કે પ્રાકૃતિક વસ્તુ પણ તેની આગળ ફીકી પડી જાય છે. તો તમે સમજી જ ગયા હશો કે મેકઅપનું કેટલું મહત્વ છે. તો મેકઅપ શું છે? એ કલર તો છે. તમે જોશો આઈ શેડોમાં કેટલા કલર છે, આઈલાઇનરમાં કેટલા કલર છે, લિપસ્ટિકમાં કેટલા કલર છે, એ બધા કલર તો છે. તો કલરને એડ કરીએ આપણી જિંદગીમાં અને મેકઅપ શરૂ કરીએ. ફાઉન્ડેશન લીધું અને મેકઅપ કરી નાખ્યો એટલે મેકઅપ પૂરો, એવું ના ના ના. મેકઅપ સ્ટેપ બાય સ્ટેપ કરવો જરૂરી છે, ત્યારે આપણે સુંદર લુક પ્રાપ્ત કરી શકીએ છીએ. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા જ હું સમાપ્ત કરીશ. નેક્સ્ટ વિડીયોમાં આગળ આપણે મેકઅપના મહત્વ વિશે વાત કરીશું. તો આ વિડીયો મારો કેવો લાગ્યો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો.